हेलो फ्रेंड्स, दिस इज रोहित पटेल। हवे मित्रों, आजे आपणे पांचमा यूनिट नो चेप्टर नंबर 13 शुरू करीए छीए। चेप्टर 13, सजीवो अने वस्ती। हवे आ बंने शब्दो मित्र आपणे भणेला छे, सजीव અને સામાન્ય થોડાક થોડાક લક્ષણો આપણે કહેવાય કે જેમાં જૈવિક ક્રિયાઓ થાય, આ સજીવનું લક્ષણ, જે હલન ચલન કરે, વૃદ્ધિ વિકાસ થાય, જે પ્રચલન કરે, જે પ્રજનન કરે, જે અનુકૂલન દર્શાવે, જે વારસો સાચવવાની ક્ષમતા દર્શાવે, આ લક્ષણો સજીવના છે। આપણે અગાઉ પણ ભણ્યા કે પૃથ્વી પર રહેલો દરેક સજીવ, એ દરેક સજીવ કેવી રીતે નિર્માણ પામે। 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં પણ મિત્રો ભણેલા આપણે કે પૃથ્વીનો નાનામાં નાનો પણ, એટલે આપણે નીચેથી શરૂ કરી, ઉપપરમાણવીય અણુ, ઉપપરમાણવીય અણુ, પછી એ ભેગા થાય તો પરમાણુ બને। મિત્રો, પરમાણુ ભેગા થઈને અણુ બને, અણુથી મહાઅણુ બને। આપણે આગળ પણ કહ્યું છે, મહાઅણુ એટલે કાર્બોદિત હોય, પ્રોટીન હોય, લિપિડ હોય, આ મહાઅણુ। મહાઅણુથી પટલમય અંગિકાઓ બને, પટલમય અંગિકાઓથી કોષ બને। મિત્રો, એક કરતા વધારે કોષ ભેગા થાય તો પેશી બને, એક કરતા વધારે પેશી ભેગી થાય તો અંગ બને, એક કરતા વધારે અંગ ભેગા થાય તો અંગ તંત્ર બને, અને બધા જ અંગ તંત્ર ભેગા મળી સજીવ દેહની રચના થાય, સજીવ શરીર બને। આટલું ખબર છે। હવે આપણે જે ભણવાનું છે, આ સજીવ, એક જ પ્રકારના સજીવો જાતિની રચના કરે, આપણે એની અંદર કહ્યું છે, વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા હોય અને આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જી શકતા હોય તેવા સજીવોનો સમૂહ, એને મિત્રો જાતિ કહેવાય। એના ઉદાહરણ ગાયની જાતિ, ભેંસની જાતિ, માનવની જાતિ, વાઘની જાતિ, આ જાતિ થઈ। એક જ જાતિના સજીવ ભેગા થાય તો વસ્તી બને, 15-20 ગાય ભેગી થાય તો ગાયની વસ્તી, કોઈ લગ્નની અંદર 500-700 માણસો ભેગા થાય તો માનવ વસ્તી, અને આ વસ્તી એક જ વસવાટની અંદર જુદી જુદી વસ્તી ભેગી થઈ તો એનાથી સમાજ બને, જેને જૈવ સમાજ કહીએ છીએ। આપણે અગાઉ પણ ભણ્યા છે, એના ઉદાહરણ મેં કહ્યું, તળાવનો જૈવ સમાજ, તો તળાવની અંદર દેડકાની વસ્તી, માછલીની વસ્તી, લીલની વસ્તી, વનસ્પતિની વસ્તી, વસવાટ એક જ છે તળાવ, પણ એમાં જુદી જુદી વસ્તી ભેગી થઈ તો સમાજ બને, અને આ સમાજ, આ સમાજ જેને જૈવ સમાજ કહ્યો, અને પર્યાવરણીય પરિબળ એટલે પાણી, બેની વચ્ચે અંતર ક્રિયાથી નિવસન તંત્ર બને, એ આપણે એના પછી આપણે 14મા ચેપ્ટરમાં ભણી ગયા છે। અહીં આપણે સજીવ અને વસ્તીની વાત કરવાની છે, બરાબર। હવે બીજો પ્રશ્ન થાય કે જૈવિક, આ જે ભણ્યા આપણે, ઉપપરમાણવીય અણુથી શરૂ કરો, સજીવ, સજીવથી જાતિ, જાતિથી વસ્તી, વસ્તીથી સમાજ, નિવસન તંત્ર, તો એ જૈવિક સ્તરો થયા। હવે આપણે ચોપડીની અંદર મિત્રો આપ્યું છે કે જૈવિક આયોજનના સ્તર, અને બેઝિકલી આપણે લોજિકલી પ્રશ્ન પૂછ્યો કે આ કોઈ પણ સજીવ, ધારો કે આપણે પક્ષી છે, તો પક્ષી કેવી રીતે ગાય છે, ગાય એટલે બર્ડ સિંગિંગ કરે, પાછા પેલી ગાય નહીં સિંગડા વાળી, અને પક્ષી શા માટે ગાય છે, કેવી રીતે ગાય છે અને શા માટે ગાય છે, આ બે અલગ અલગ કારણ છે, બે અલગ પ્રકાર છે। હવે પહેલો પ્રશ્નનો જવાબ એવો, પક્ષી કેવી રીતે ગાય, તો દરેક પક્ષીમાં સ્વર પેટી હોય,
સ્વર પેટી કંપન ઉત્પન્ન કરે, આપણે શ્વસન તંત્રમાં ભણ્યા છે 11મા ધોરણમાં, અને એ કંપન ક્ષમતાને આધારે અવાજ ઉત્પન્ન થાય. કેટલાકની સ્વર પેટીમાં કંપન ઉત્પન્ન ના થતું હોય તો અવાજ ઉત્પન્ન થઈ શકે નહીં, અવાજ ના અવસર છે. માદા દેડકો સ્વર પેટી હોય જ નહીં તો અવાજ ઉત્પન્ન ના કરે, રાઈટ. બીજું, પહેલું કારણ ખબર પડી કે કેવી રીતે ગાય છે, તેમાં સ્વર પેટી હોય, સ્વર પેટીમાં કંપન ક્ષમતા છે, સ્વર પેટીમાં સ્વરદંડ દ્વારા વાઇબ્રેશન ઉત્પન્ન થાય અને એના દ્વારા ગાય અવાજ ઉત્પન્ન. બીજું કારણ છે, શા માટે ગાય છે, તો બધા જ પક્ષી પ્રજનન ઋતુ દરમિયાન પોતાના સાથીને બોલાવવા માટે, પોતાના સાથી એ સાથી સાથે સંપર્ક સ્થાપવા માટે ગાય છે. આપણે દેડકામાં પ્રજનન ભણ્યા ત્યારે વાત કરી હતી કે નર દેડકામાં સ્વર કોથળી હોય, નર દેડકો સ્વર કોથળી દ્વારા અવાજ ઉત્પન્ન કરે, અને એ અવાજ શાના માટે ઉત્પન્ન કરે, તો માદા દેડકાને પોતાની તરફ આકર્ષવા, પ્રજનન માટે સાથીની જરૂર પડે, એ સાથીને બોલાવવા માટે અવાજ ઉત્પન્ન કરે, બરાબર. તો આ સામાન્ય ઉદાહરણ થયું કે આ રીતે આપણે કોઈ પણ જૈવિક આયોજનનું સ્તર ના. બીજું એક ઉદાહરણ જો આપણે આપ્યું છે કે રાત્રે ખીલતા પુષ્પ હંમેશા સફેદ રંગના જ, સફેદ રંગ. કોઈ પ્રશ્ન એવો થાય કે કયા પુષ્પમાં મધુર રસ હોય છે, કેટલાક પુષ્પની અંદર મધુર રસ હોય, કેટલાક પુષ્પમાં મધુર રસ ના હોય, એ આપણને કે બીજા કોઈ પ્રાણી કરતા મધમાખીને તરત ખબર પડે કયા પુષ્પમાં મધુર રસ છે, કયા પુષ્પમાં મધુર રસ નથી. થોર, થોરની અંદર કેમ કાંટા હોય, કેમ બીજા કોઈ વનસ્પતિ કરતા થોરની અંદર કાંટાનું પ્રમાણ વધારે છે. આવા અસંખ્ય પ્રશ્નો છે, જુદા જુદા સજીવના સંદર્ભમાં જુદી જુદી પ્રકારના મનમાં પ્રશ્નો ઉત્પન્ન થાય. હવે એની વાત કરીએ એ પહેલા આપણો પ્રશ્ન છે પરિસ્થિતિ વિદ્યા. મિત્રો ધ્યાન રાખો, પરિસ્થિતિ વિદ્યા કોને કહેવાય, તો સજીવ વચ્ચેના આંતર સંબંધ. અહીં આગળ આપણે કહીએ કે પરિસ્થિતિ વિદ્યા એટલે સજીવ વચ્ચેની અને સજીવના અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા. આપણે ટૂંકમાં લખવું હોય તો સજીવ અને ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા, બે સજીવ વચ્ચે આંતરક્રિયા થાય, અથવા સજીવ અને ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ જેમાં થાય એ વિદ્યાને પરિસ્થિતિ વિદ્યા કહેવાય. મોટા ભાગે મિત્રો પરિસ્થિતિ વિદ્યા એના સંગઠનના ચાર સ્તરો સાથે સંકળાયેલી છે. પરિસ્થિતિ વિદ્યાના સંગઠનના ચાર મુખ્ય સ્તર છે, સજીવ, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર. સજીવ, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર. હવે આપણે બાયોલોજી ભણીએ છીએ મિત્રો, બાયોલોજીની અંદર તમે યાદ રાખો કે બાયોલોજીની અંદર મોટા ભાગની બધી જ બાબતો એ ગ્રીક લેંગ્વેજ પર આધારિત હોય. અહીં આગળ આપણે કંઈક પરિસ્થિતિ વિદ્યા એના માટેનો શબ્દ છે ઇકોલોજી, ગ્રીક શબ્દ છે ઇકોલોજી. આ ખાલી આપણી જાણકારી માટે છે, તમને નીટમો કેટલી વાર પ્રશ્ન પૂછાય ઇકોલોજી એનો સંધિ છોડો તો ઓઇકોસ અને લોગસ થાય. ઓઇકસ એટલે વસવાટ અને લોગસ એટલે એનો અભ્યાસ, અને એને આધારે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા થાય. પરિસ્થિતિ વિદ્યા સજીવનો તેમના રહેઠાણ સાથેનો અભ્યાસ છે. પરિસ્થિતિની વ્યાખ્યા ઓડમે 1969માં કરી. ઓડમે કહ્યું સજીવ અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધના અભ્યાસને પરિસ્થિતિ વિદ્યા કહેવાય. આ એની વ્યાખ્યા છે. ઓડમે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા કરી, સજીવ અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધનો અભ્યાસ એટલે પરિસ્થિતિ વિદ્યા, બરાબર.